જામનગર મહાનગરપાલિકામાં એક અધિકારી અને એક મહિલા કર્મચારીને કઢંગી હાલતમાં એક અન્ય મહિલા કર્મચારીએ નજરે નિહાળ્યા હોવાની ચર્ચા વાયુ વેગે શહેરમાં ફેલાઈ ગઈ છે કોર્પોરેશનમાં હોટ ટોપિક બનેલા આ પ્રકરણમાં જવાબદાર અધિકારીને હવે આવું ન બને એ માટે ઉપરી અધિકારીએ કડક સૂચના આપી દીધી હોવાની વાતો પણ વહેતી થઈ છે આજે ગુજરાત બોર્ડનું ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે સમગ્ર રાજ્યનું છ્યાસી પોઈન્ટ એકાણું ટકા પરિણામ આવ્યું છેલ્લા બાર વર્ષનું આ સૌથી ઊંચું પરિણામ છે રાજ્યમાં ડાંગ જિલ્લાનું સૌથી વધુ પંચાણું પોઈન્ટ એકતાલીસ ટકા પરિણામ આવ્યું છે તથા વડોદરા જિલ્લાનું સૌથી ઓછું છોતેર ઓગણપચાસ ટકા પરિણામ આવ્યું છે સંસ્કાર નગરી અને વિદ્યાનગરી તરીકે પ્રસિદ્ધ વડોદરાનું પરિણામ સૌથી નીચું આવતા આશ્ચર્ય ફેલાયું છે જામનગર જિલ્લાનું પરિણામ નેવ્યાસી પોઈન્ટ ઓગણચાલીસ ટકા આવ્યું છે દ્વારકા જિલ્લાનું એકાણું પોઈન્ટ સોળ ટકા પરિણામ આવ્યું છે દ્વારકા જિલ્લાનું આ અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ પરિણામ છે જામનગરના સિક્કામાં એક આઠ વર્ષીય બાળક પર એક સગીરે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી હોવાની ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ થયો છે આ પ્રકરણમાં પોલીસે કાયદાથી સંઘર્ષિત એક કિશોરની અટકાયત કરી છે દ્વારકાની એક પરિણીતાનો ખંબાડ્યના બીપીન કાલુભાઈ ચોપડા નામના શખ્સ સાથે પરિચય થયો હતોનેડા આપી દેવાનું કહ્યું હતું તેમજ છૂટાછેડા પછી તેની સાથે લગ્ન કરવાના વાયદાઓ કરી દોઢ વર્ષ શારીરિક સંબંધ બાંધ્યો હતો ત્યાર પછી પરિણીતાએ લગ્ન કરવાનો આગ્રહ કરતા બીપીને પતાવી દેવાની ધમકી આપતા પરિણીતાએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો આખરે પોલીસે બિપિન વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો દાખલ કર્યો છે કલ્યાણપુર પંથકના એક ગામના પરિણીતાનો થતુરિયા ગામના ભરત કનુભાઈ ભોજિયા સાથે સંપર્ક થયો હતો ભરતે પરિણીતાના વિડીયો કોલના અયોગ્ય સ્ક્રીનશોટ લઈ લીધા હતા ત્યાર પછી પરિણીતાનો પતિ તેણીને છૂટાછેડા આપી દે તેવા ઈરાદે એ ફોટા સોશિયલ મીડિયામાં વહેતા કર્યા હતા ભરતે છૂટાછેડા લેવા દબાણ કરી એમ નહીં કરે તો અપહરણ કરી મારી નાખવાની ધમકી પરિણીતાને આપી હતી પીડિત પરિણીતાએ પોલીસનું શરણ લેતા ભરત વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે